જય જલારામ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતની અંદર આજે આપણે ચેપ્ટર લઈશું બહુપદી, જેને અંગ્રેજીમાં પોલિનોમિયલ વિદ્યાર્થી મિત્રો કહે છે. આની અંદર ઘણી બધી મેથડ આવે છે વિદ્યાર્થી મિત્રો, અને ખૂબ જ ઉપયોગી મેથડ છે. પરીક્ષા લક્ષી મેથડો હું આજે સમજાવીશ. આ બધા મૌલિક દાખલા જોઈએ, પરંતુ આની અંદર જો રીત આવડી જાય તો તમને ચેપ્ટરના અંદર આવતા દાખલા તમામ આવડી જાય વિદ્યાર્થી મિત્રો. તો આમાં કઈ કઈ રીતો છે મેથડો બહુપદીની અંદર, તો આપેલ બહુપદી કયા પ્રકારની છે તે જણાવો. બીજી રીત નંબર 2 છે, આપેલ બહુપદીના સહગુણકો, ઘાતાંક અને અચળ પદ જણાવો. રીત નંબર 3, આપેલ બહુપદીના આલેખ પરથી શૂન્ય કહો. પછી બહુપદીના શૂન્યના સરવાળા અને ગુણાકાર જણાવો. પછી આપેલ બહુપદીના સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી મેળવો. આપેલ બહુપદીની કિંમત શોધો. પછી બહુપદીના ભાગાકાર અને હેતુલક્ષી પ્રશ્નો થિયરી પરથી. તો બહુપદીના વિદ્યાર્થી મિત્રો 3 પ્રકાર છે, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. તો પહેલી જે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ એ એક્સ પ્લસ બી આવે, ત્રિઘાતનું એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આવે, ત્રિઘાતનું એ એક્સ ઘન પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે રીત નંબર 1 જોઈશું. તો મેથડ 1, આપેલ બહુપદી કયા પ્રકારની છે? તો વિદ્યાર્થી મિત્રો, જો એક્સની એક ઘાત આવે તો સુરેખ બહુપદી કહેવાય, બે ઘાત આવે તો દ્વિઘાત કહેવાય, ત્રણ આવે તો ત્રિઘાત કહેવાય. 2x+1 એક્સની એક ઘાત છે માટે સુરેખ બહુપદી છે, અહીંયા એક્સની બે ઘાત છે માટે દ્વિઘાત બહુપદી છે, અહીંયા એક્સની ત્રણ ઘાત છે માટે ત્રિઘાત બહુપદી છે, અહીંયા એક્સની એક ઘાત છે માટે સુરેખ બહુપદી છે, અહીંયા એક્સની બે ઘાત છે માટે દ્વિઘાત બહુપદી છે, એક્સની ત્રણ ઘાત છે માટે ત્રિઘાત છે, એક્સની એક ઘાત છે માટે સુરેખ બહુપદી છે, એક્સની બે ઘાત છે માટે દ્વિઘાત બહુપદી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્સની બે ઘાત છે માટે દ્વિઘાત બહુપદી. તો ટૂંકમાં એક્સની એક ઘાત આવે તો સુરેખ બહુપદી, એક્સની બે ઘાત આવે તો દ્વિઘાત, એક્સની ત્રણ ઘાત આવે તો ત્રિઘાત બહુપદી. તો મેથડ નંબર 1 અહીંયા પૂરી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેથડ નંબર 2, તો આપેલ બહુપદીની ઘાત, સહગુણકો અને અચળ પદ જણાવો. બરાબર, અંડરલાઇન કરેલું. તો બહુપદીની ઘાત એટલે આપેલી બહુપદીમાં સૌથી મોટી ઘાતને બહુપદીની ઘાત કહેવાય. તો 4x^3 + 5x+1. હવે એક્સ સ્ક્વેરની 5 છે એટલે 5 × 2 = 10, તો સૌથી મોટી ઘાત 10 આવશે. હવે સહગુણક એટલે એક્સની જોડે જે ગુણાયેલો હોય એને સહગુણક કહેવાય. અહીંયા એક્સ સ્ક્વેરની આગળ -4 છે, તો -4 સહગુણક થશે. અચળ પદ એટલે જેની જોડે એક્સ ચલ ના હોય, તો અહીંયા અચળ પદ 5 આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ઘાત 50 × 200 સૌથી મોટી ઘાત. અહીંયા એક્સ ઘનનો સહગુણક 4 છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા અચળ પદ -5 આવશે. અહીંયા બહુપદીની ઘાત 10, તો સૌથી મોટી ઘાતને બહુપદીની ઘાત કહેવાય વિદ્યાર્થી મિત્રો. પછી અચળ પદ એટલે જે એકલું હોય, જેમાં એક્સ ના હોય અને એક્સની આગળ જે પણ હોય એ સહગુણક હોય. એક્સ સ્ક્વેરનો તમને અંડરલાઈન કરી લીધો તો એનો જોવાનો, એક્સ કીધું હોય તો એનો જોવાનો. મેથડ નંબર 3, તો આલેખ પરથી બહુપદીના શૂન્ય શોધવાના છે. તો તમારે યાદ રાખવાનું, આડી રેખાને વક્ર અથવા રેખા કેટલી વાર છેદે. આડી રેખાને આ વક્ર એટલે કે આ રેખા એક પણ બિંદુમાં છેદતી નથી, તો આના શૂન્ય 0 આવશે. હવે આ આડી રેખાને આ જે વક્ર છે એક બિંદુમાં છેદે એટલે 1 0 આવશે. આ આડી રેખાને આ જે વક્ર છે 1, 2 અને 3 બિંદુમાં છેદે એટલે 0 3 આવશે. આ આડી રેખાને આ જે વક્ર છે 1, 2, 3 અને 4 બિંદુમાં છેદે તો 0 4 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 મેથડ પૂરી થાય છે. આના પછીના લેક્ચરની અંદર બીજી મેથડો ચલાવીશું. જય જલારામ.